વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને શાળામાં શીખવાડવામાં આવેલા કાર્યક્રમ અનુસાર વિદ્યાર્થીઓ ઘરે મમ્મીને રસોઈ કામમાં મદદરૂપ થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાના ગલુદણ પાટિયા પાસે આવેલ ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શાળામાં વાનગી બનાવવાનો કાર્યક્રમ રાખી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ કેળવવા માટે કુકિંગ વિદ્યા આઉટ એટલે કે ગેસ સળગાવ્યા વિના કે ગરમ કર્યા વિના વાનગી બનાવી શકાય તેવી સ્પર્ધાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં તમામ શિક્ષકો પણ વિદ્યાર્થીઓ સાથે આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો અને બાળકોમાં કેટલીક પ્રવૃત્તિઓમાં આગળ હોય અને પોતાના ઘરે રસોઈના કામમાં મમ્મીની મદદ કરી શકે તેવા હેતુથી વિદ્યાર્થીઓ જાગૃત બને અને જાતે જ વાનગી બનાવી શકે તેવો કાર્યક્રમ આજે આ સ્કૂલમાં રાખવામાં આવ્યો હતો. તેમાં કેક, ભેળ, ચણાચોરી, દાબેલી, પાણીપુરી જેવી વાનગીઓ બાળકો દ્વારા બનાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓમાં સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેવા કાર્યક્રમનું આયોજન આ શાળાના સંચાલક અને શિક્ષકો દ્વારા રાખવામાં આવ્યું હતું અને આ પ્રસંગે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હતો. અગરસિંહ ચૌહાણ, ZSTV દેગામ. નમસ્કાર, મારું નામ શ્રદ્ધા આર રાવલ છે. ક્રિએટિવ ઇન્ટરનેશનલના સ્ટાફ તરફથી, ક્રિએટિવ ઇન્ટરનેશનલના સ્ટુડન્ટ એન્ડ ટ્રસ્ટી બધા તરફથી હું સૌને નમસ્કાર કરું છું. આજે અમારી સ્કૂલમાં વિધાઉટ ફાયર કુકિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની જાતે પોતાની આવડત દ્વારા જ કંઈક નવું બનાવશે કે એમાં વિદ્યાર્થીઓ પોતાને શું ઇન્ટરેસ્ટ છે, ખાવામાં શું ટેસ્ટી છે, નાસ્તામાં શું ટેસ્ટી છે, એમને શું ભાવે છે, બરાબર એની આગળ અમે રજૂઆત કરવાના છે. બરાબર, મોસ્ટલી જોઈએ કે છોકરાઓને ઘરની વસ્તુ કરતાં બહારની વસ્તુ ખૂબ જ ભાવતી હોય છે, તો આજે એ રીતે જ છોકરાઓના મંતવ્ય પ્રમાણે અમે કંઈક નવું ને નવું કંઈક બનાવવાની આગળ કોશિશ કરી રહ્યા છે. સર્વે અમારો જે સ્ટાફગણ છે અને અમારા જે સ્ટુડન્ટ છે બધા સહભાગી થઈને અહીંયા આગળ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. તો આપ નિહાળશો કે આ ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ આજે કેવી રીતે આગળ વાનગીઓનું સ્પર્ધામાં સામેલ થઈ રહ્યા છે.